આગામી લોકસભાની ચૂંટણીમાં રાજકોટ 10 બેઠક પર વધુ મતદાન થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા પત્રકાર મિત્રોને વાવ બસમાં સિટી રાઇડ કરાવીને ફન હોટલ ખાતે કલેક્ટર રાહુલ ગુપ્તા અને નિવાસી અધિકાર કલેક્ટર શ્રી પરિમલ પંડ્યાની ઉપસ્થિતિમાં મતદાનના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ સિટી રાઇડ બસ કલેક્ટર કચેરીથી નીકળીને પારડી ચોક થઈને પરત ફરવામાં આવી હતી. અહેવાલ વિજય મકવાણા. પણ જે કલેક્ટર તંત્રએ જે એક વ્યવસ્થા ગોઠવી છે ખરેખર અભિનય સારી છે, અભિનંદનને પાત્ર છે. એટલા માટે કે પહેલી વાર જ આવી રીતે મીડિયાના માણસો જો આવી રીતે પ્રચાર કરવા નીકળે, લોકોને વોટિંગ કરવા માટેની પ્રેરણા આપે, નથી ગોઠવે. હું વહેલો સવાર દિવસ ચેનલમાંથી આવું છું. છેલ્લા 20 વર્ષથી હું એટોર્ની જનરલની ફરજ બજાવું છું અને મેં 20 ચૂંટણીઓ મીડિયાની લાઈનમાં જોઈ લીધી છે. પણ આ વખતે થોડુંક તંત્ર દ્વારા જે કંઈ વ્યવસ્થા રાખી છે, બહુ આનંદ એવડી છે અને ખરેખર આવું હોવું જોઈએ. અને માત્ર હું એટલો 100% કહીશ કે રાજકોટનું મીડિયા છે એ ગુજરાતમાં સૌથી અલગ કરી આવે છે. બાપુ, આપણે સૌ જાણીએ છીએ આગામી 23 એપ્રિલ 2019 રોજ ગુજરાતમાં લોકસભા માટેનું મતદાન થવા જઈ રહ્યું છે અને મતદારોમાં જાગૃતિ આવે અને ખાસ કરીને જે યુવા મતદારો છે એમને પ્રોત્સાહિત કરવા માટે મીડિયા ખૂબ જ અગત્યનો રોલ પ્લે કરતું હોય છે. એટલે આજે એક વિચાર આવ્યો કે જે આપણી સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન અને એનરોલમેન્ટ પ્રોગ્રામ છે એના તહેત વાવ એટલે કે વિઝડમ ઓન વ્હીલ્સમાં રાજકોટના બધા પત્રકાર મિત્રોને એક રાઇડ કરાવવામાં આવે અને આ એક વોટિંગ સંદેશ લોકો સુધી આપણે લઈ જઈએ એ હેતુસર આજનું આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. અને આ કાર્યક્રમમાં આરજે આભા અને સ્વીપની એન્ટાયર ટીમ જોડાયેલી હતી અને પત્રકાર મિત્રો મારફતે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટેનું આ આખું આયોજન હતું.